દીવના ઇતિહાસમાં પ્રથમ વ્યક્તિ આનકરામાં પદ્મશ્રી એવોર્ડ લઈને ઘરે પરત ફરતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રેમજીત બારૈયાનું નાગવા એરપોર્ટ પર પરિવાર મિત્ર વર્ગો અને તેઓના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ખારવા સમાજમાં જન્મેલ સાગર પુત્ર પ્રેમજીત બારૈયાને આનકરામાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે એનાયત થતા તેઓ પદ્મશ્રી એવોર્ડ લઈને ઘરે પરત ફરતા પરિવારજનો મિત્ર વર્તુળ વિદ્યાર્થીઓ દીવના નાગવા એરપોર્ટ ખાતે પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવીને ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કર્યું હતું. નોંધનીય વાત છે કે ફક્ત સંઘ પ્રદેશ અને ગોવામાં જ નહીં પરંતુ પોર્ટુગીઝ નાગરિકો સુધી જેમની ચિત્રકળા જાણીતી બની છે અને ચિત્રકળાના જીવન સમર્પિત કરનાર એવા દીવના કલાપ્રેમી પ્રેમજીત બારૈયાને ગુજરાત રાજસ્થાન તેમજ અનેક પ્રદેશોમાં માન સન્માન મળ્યા છે. પદ્મશ્રી એવોર્ડ મેળવતા તેઓએ સમગ્ર ખારવા સમાજનું ગૌરવ વધાર્યું છે. દીવના આ કલાપ્રેમી સેવાનિવૃત્ત શિક્ષક પ્રેમજીત બારૈયા વિશે વધુમાં વાત કરીએ તો અમદાવાદની સીએન ફાઇન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ દીવની સરકારી સ્કૂલમાં આર્ટ ટીચર તરીકે નિમણૂક થયા હતા, જે બાદ 2006માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે બેસ્ટ ટીચરના એવોર્ડથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 37 વર્ષ દીવ જિલ્લાની શાળામાં ફરજ બજાવ્યા બાદ વયમર્યાદા પૂર્ણ થતાં તેઓ સેવાનિવૃત્ત થયા હતા, જે બાદ પણ સરકાર હસ્તક દીવ બાળ ભવન બોર્ડમાં છેલ્લા 25 વર્ષથી કોઈપણ પ્રકારના પગાર લીધા વગર ડાયરેક્ટ તરીકે પોતાની ફ્રી સેવા આપી રહેલ છે. આમ ચિત્રકળાને જીવન સમર્પિત કરનાર આર્ટ કલાકાર દીવ ખારવા સમાજનું ગૌરવ એવા સાગર પુત્ર પ્રેમજીત બારૈયા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રથમ વ્યક્તિ બન્યા છે કે જેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. તેથી સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને ખાસ કરીને દીવમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે. પ્રેમજીત બારૈયાને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ પદ્મશ્રી એવોર્ડના અસલી હકદાર દીવ પ્રશાસન, કલા પ્રેમી જનતા અને દીવના ભૂલકાઓ છે. આ પદ્મશ્રી એવોર્ડ મળવાથી હું અને અમારો પરિવાર, ખારવા સમાજ અને દીવની જનતા ખૂબ જ ખુશ છીએ. દીવના બાળકોનું પેઇન્ટિંગ પ્રત્યે ખૂબ જ રુચિ છે. દીવના બાળકોને ચિલ્ડ્રન પેઇન્ટિંગ સ્પર્ધામાં 8 ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે. તેથી 2006માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. દેશની કોઈપણ સારા કોલેજ કે સંસ્થામાં 8 ઇન્ટરનેશનલ એવોર્ડ કદાચ દીવની પ્રથમ બાળ ભવન હશે. દેશના અન્ય રાજ્યોમાં અનેક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય પેન્ટર સ્પર્ધામાં પણ ભાગ લીધો છે. હવે બાળકોને દરિયાની અંદર જીવસૃષ્ટિઓના ચિત્રો પર કામ કરી રહ્યા છો. દીવથી ગોવા તેમજ પોર્ટુગલ સુધી ચિત્રકળા પ્રખ્યાત છે. દેશ અનેકો મહાનુભાવો અને દીવના આ કલાકારોએ પોતાના ચિત્રો ભેટ આપ્યા છે. અનેક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓમાં દીવના આ ચિત્રકારની તસવીરો રાખવામાં આવી છે. દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની આ બેહૂબ તસવીર દીવના કિલ્લા સાથે બનાવીને ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ખૂબ જ પ્રશંસા કરી હતી. આ તસવીર બનાવવામાં 7 દિવસનો સમય લાગ્યો હતો. દીવ પ્રશાસન પણ આ ચિત્રકારને બાળકોને ચિત્રકળા પ્રત્યે જ્ઞાન આપી દીવની આ કળા જીવંત રહે તે માટે પ્રોત્સાહન આપી રહેલ છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.